નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત ઓનલાઈન વર્ગોની યુટ્યુબ ચેનલમાં હું વૈશાલી વાઘેલા આપ સૌને આવકારું છું બાળ મિત્રો આની પહેલાંના વિડીયોમાં મેં તમને સૌની આસપાસ વિષયમાં પ્રકરણ ત્રણ સ્વાદથી પાચન સુધીમાં માર્ટિન નામના એક સૈનિક અને ડોક્ટર બ્યુમોન્ટની વાર્તા શીખવી હતી જેમાં આપણે ડૉક્ટર બ્યુમોન્ટે પાચન વિશે કરેલા રહસ્યની વાત પણ જાણી હતી અને આ ઉપરાંત એસિડિટી કઈ રીતે થાય છે અને પાચનતંત્રની મેં તમને ટૂંકમાં સમજૂતી પણ આપી હતી તો આજના આ વિડીયોમાં હું તમને સારો ખોરાક અને સારી તંદુરસ્તી ત્યાંથી શીખવવાની છું તૈયાર છો ને તમે બધા બાળ મિત્રો તમારા મતે સારો ખોરાક એટલે શું તો તમારામાંથી મોટા ભાગના બાળકો એમ કહેશે કે મને ભાવતો ખોરાક એટલે સારો ખોરાક એટલે કે ઘણાને પીઝા બર્ગર મંચુરિયન તેમજ અન્ય કોઈ પણ ફાસ્ટ ફૂડ જે તમને ખાવું ગમતું હશે તો બાળ મિત્રો તમારા મતે કદાચ એ સારો ખોરાક હશે પરંતુ સારા ખોરાકની વ્યાખ્યામાં આવશે જે તમારા શરીરને પોષણ આપે એટલે કે પોષક દ્રવ્યો પૂરા પાડે તેને સારો ખોરાક ગણવામાં આવે છે જેને ખાવાથી આપણા શરીરને ઉર્જા મળે એટલે કે આપણા શરીરનો વિકાસ થાય અને જુદા જુદા પ્રકારના જરૂરી ઘટકો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા ખોરાકને સારો ખોરાક કહેવાય છે અને આ ખોરાક ખાવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે માટે સારો ખોરાક અને સારી તંદુરસ્તી પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે કે ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે રશ્મિ અને જયેશ ડૉક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો બાળ મિત્રો એટલે કે રૂતા નામના એક ડૉક્ટર છે અને તેમના બે દર્દીઓ છે અને તે બે દર્દીઓના નામ છે રશ્મિ અને જયેશ તો ડૉક્ટર રૂતાએ આ બંને દર્દીઓ સાથે વાત કરી અને તેને અમુક વસ્તુઓ જાણવા મળી જે તમને નીચે આપેલી છે તો ચાલો જાણીએ બાળ મિત્રો તમને પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપેલું છે અને નીચે લખેલું છે કે રશ્મિ પાંચ વર્ષ એટલે કે આ રશ્મિનું ચિત્ર છે અને તે પાંચ વર્ષની છે તે ત્રણ વર્ષની હોય તેવી લાગે છે તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે તે વારંવાર બીમાર થઈ જાય છે તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી તેનામાં રમવા માટેની તાકાત પણ નથી એટલે કે બાળ મિત્રો રૂતાની જે પહેલી દર્દી હતી રશ્મિ તેના વિશેની અહીંયા વાત આપેલી છે કે રશ્મિ છે તેની ઉંમર કરતાં બે વર્ષ નાની દેખાય છે એટલે કે રશ્મિની ઉંમર તો પાંચ વર્ષ છે પણ તે ત્રણ વર્ષની હોય તેવી લાગે છે તેના હાથ અને પગ એકદમ પાતળા છે અને તેનું પેટ છે તે માટલા જેવું છે તે વારંવાર બીમાર પડી જાય છે અને હંમેશા થાકેલી રહે છે તે શાળાએ પણ નિયમિત જતી નથી અને તેનામાં રમવાની પણ તાકાત નથી કારણ કે રશ્મિ એટલી બધી કમજોર છે અને તેને કંઈક બીમારી છે જેથી તે હંમેશા થાકેલી રહે છે અને તેનામાં રમવાની પણ તાકાત નથી ત્યાર પછી નીચે લખેલું છે કે ખોરાક જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે બાળ મિત્રો અહીંયા રશ્મિના ખોરાક વિશે માહિતી આપેલી છે અને કહ્યું છે કે જો તેને દિવસમાં એક વખત પણ થોડા ભાત અને એક રોટલી મળી જાય તો પણ તેના માટે તે દિવસ સારો ગણાશે કેમ કે રશ્મિ છે તે ખૂબ જ નબળા પરિવારમાંથી આવે છે અને તેને યોગ્ય ખોરાક પણ જમવા માટે મળતો નથી એટલા માટે જ અહીંયા કહ્યું છે કે રશ્મિની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે જો તેને થોડા ભાત અને રોટલી એક દિવસ માટે જમવા મળી જાય તો પણ તે દિવસ તેના માટે સારો હશે ત્યાર પછી આપણે રૂતાના બીજા દર્દી વિશે જાણીએ એટલે કે જયેશ તેની ઉંમર છે સાત વર્ષ તે તેની ઉંમર કરતાં મોટો લાગે છે તેનું શરીર જાડું અને બેડોળ છે તેના પગમાં દુખાવો રહે છે તે ખૂબ સક્રિય નથી તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે બાળ મિત્રો રશ્મિથી તદ્દન ઉલટી પરિસ્થિતિ જયેશની છે રશ્મિ તેની ઉંમર કરતાં પણ નાની દેખાય છે જ્યારે જયેશ છે તે તેની ઉંમર કરતાં પણ મોટો લાગે છે તેનું શરીર જાડું અને બેડોળ છે એટલે કે તેનું શરીર જાડું છે અને તેને પગમાં હંમેશા દુખાવો રહે છે કારણ કે તે ખૂબ જ સક્રિય નથી તે શાળાએ જવા માટે પણ બસનો ઉપયોગ કરે છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે એટલે કે જયેશ છે તે ખૂબ સારા પરિવારમાંથી આવે છે અને જયેશ પાસે દરેક સુખ સુવિધાઓ છે તે આરામથી પોતાની જિંદગી પસાર કરે છે જ્યારે રશ્મિની તદ્દન ઉલટી પરિસ્થિતિ છે તેની પાસે એક દિવસ જમવાનું પણ પૂરતું નથી જ્યારે જયેશનો ખોરાક આપણે જાણીએ તો તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પિઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે એટલે કે જયેશને જે ઘરે બનાવેલો ખોરાક હોય છે દાળ ભાત શાક રોટલી તે જમવું ગમતું નથી તેને માત્ર બજારમાંથી લાવેલ ફાસ્ટ ફૂડ જ એટલે કે ચિપ્સ બર્ગર પિઝા અને ઠંડા પીણા જ વધારે ભાવે છે ડૉક્ટર રૂતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી તેમને કહ્યું કે તમારા બંને માટે એક જ ઈલાજ છે યોગ્ય આહાર બાળ મિત્રો જ્યારે ડૉક્ટર રૂતાએ પોતાના બંને દર્દીઓનું વજન અને ઊંચાઈ માપ્યા ત્યારે તેમને એક જ તારણ આપ્યું કે તમારા બંને માટે એક જ ઇલાજ છે અને તે છે યોગ્ય આહાર કારણ કે રશ્મિ તેની ઉંમર કરતાં નાની દેખાતી હતી જ્યારે જયેશ છે તે તેની ઉંમર કરતાં વધારે મોટો લાગતો હતો કારણ કે રશ્મિને ખાવા પણ મળતું નહોતું સરખું અને જયેશને ખાવા મળતું હોવા છતાં પણ તેને બજારમાંથી લાવેલું ફાસ્ટ ફૂડ જ વધારે ભાવતું હતું એટલે જ ડૉક્ટર રૂતાએ એવું તારણ આપ્યું કે બંનેનો એક જ ઇલાજ છે અને તે છે યોગ્ય આહાર બાળ મિત્રો યોગ્ય આહાર એટલે શું મેં તમને પહેલાં પણ જણાવ્યું કે માત્ર ફાસ્ટ ફૂડ જ નહીં પરંતુ યોગ્ય આહારમાં દાળ ભાત શાક રોટલી તેમજ લીલા શાકભાજી તેમજ દૂધ સિવાયની જે અન્ય વસ્તુઓ જે આપણા શરીરને પોષણ પૂરું પાડે છે પોષક દ્રવ્યો પૂરા પાડે છે તેને યોગ્ય આહાર તરીકે લઈ શકાય જો આ બંને બાળકોને આ પ્રકારનો સમતોલ આહાર આપવામાં આવે તો બંને બાળકો ઠીક થઈ શકે છે અને તેમના શરીરની તંદુરસ્તી પણ જાળવી શકાશે ત્યારબાદ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ચર્ચા કરો તમે શું વિચારો છો કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે બાળ મિત્રો આપણે રશ્મિના ખોરાકમાં જોયું ને કે તે માત્ર દિવસમાં એક રોટલી ખાય તો પણ તેનો દિવસ સારો જાય તો તમે શું વિચારો છો કે તે કેમ એક જ રોટલી ખાઈ શકે છે બાળમિત્રો મિત્રો મેં તમને પહેલાં જણાવ્યું ને કે રશ્મિના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવી જોઈએ એટલે કે રશ્મિના માતા પિતા ગરીબ હોવા જોઈએ જેના લીધે તે રશ્મિને પૂરતા પ્રમાણમાં ખોરાક આપી શકતા નથી રશ્મિ એક ઉપરાંત વધારે રોટલી પણ ખાઈ શકે છે પરંતુ પોતાના પરિવારની આવી સ્થિતિને લીધે તે માત્રને માત્ર એક જ રોટલી ખાઈ શકતી હશે ત્યાર પછી આપેલું છે કે તમે શું વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે બાળમિત્રો તમને શું લાગે છે કે જયેશને રમતો રમવી ગમતી હશે તો આપણે જાણ્યું ને કે જયેશને હંમેશા પગમાં દુખાવો રહે છે અને તે ખૂબ જ સક્રિય નથી માટે જયેશને રમતો ઓછી રમવી ગમતી હશે અને તે પોતાનો મોટા ભાગનો સમય ટીવી જોવામાં પસાર કરે છે માટે તેને રમવાનું મન થતું નહીં હોય ત્યાર પછી યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા બાળ મિત્રો મેં તમને શરૂઆતમાં યોગ્ય આહાર વિશે શીખવ્યું ને કે યોગ્ય આહાર એટલે કે એવો આહાર જેનાથી આપણા શરીરનો વિકાસ થાય કામ કરવાની ઊર્જા એટલે કે શક્તિ મળે અને જુદા જુદા પ્રકારના શરીરને જરૂરી ઘટકો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આહારને યોગ્ય આહાર કહેવાય છે તમે પણ ખોરાક તરીકે યોગ્ય આહાર જ પસંદ કરતા હશો ને કે જેથી તમારા શરીરને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે અને તમારા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે ત્યારબાદ તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી બાળમિત્રો ડૉક્ટર રૂતાએ બંને દર્દીઓનો ઇલાજ કરીને કહ્યું હતું ને કે બંનેને જરૂર છે યોગ્ય આહારની તો તમારા મતે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી તો બાળ મિત્રો રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય નથી કારણ કે રશ્મિને ત્રણ ટાઈમ ખાવા માટે પૂરતો ખોરાક મળી રહેતો નથી દિવસમાં સવાર બપોર અને સાંજ એમ ત્રણેય વાર થોડું થોડું જમવું જોઈએ પરંતુ રશ્મિ તો એક જ વાર થોડા ભાત કે રોટલી ખાય છે અને જયેશનો પણ યોગ્ય આહાર નથી કારણ કે દાળ ભાત રોટલી વગેરે ખાવા તેને ગમતા નથી અને તેના બદલે તે ચિપ્સ બર્ગર પિઝા ખાય છે અને ઠંડા પીણા પીવે છે જે આરોગ્ય માટે હાનિકારક ગણાય છે ને તેનાથી ઘણી બધી બીમારીઓ પણ થાય છે માટે થઈને રશ્મિ અને જયેશનો આહાર છે તે યોગ્ય આહાર નથી એમ કહી શકાય ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે શોધી કાઢો તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા એટલે કે બાળ મિત્રો અહીંયા તમારે તમારા દાદા દાદી અથવા તો વડીલો સાથે વાત કરવાની છે અને તેમને પૂછવાનું છે કે જ્યારે તેઓ નાના હતા એટલે કે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું ખાતા હતા અને તેઓ શું કામ કરતા હતા તેના વિશે તમારે જાણકારી મેળવી અહીંયા કહેવાનું છે ત્યાર પછી હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો એટલે કે બાળ મિત્રો તમે આખા દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓ કરો છો તે અને તમે રોજે શું જમો છો તેના વિશે તમારે વિચારવાનું છે એટલે કે સવારે તમે જ્યારે જાગો છો અને રાત્રે જ્યારે સુઈ જાઓ છો એ વચ્ચેનો જે સમયગાળો છે ત્યારે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો તેને તમારી રોજની ક્રિયાઓ કહેવાય તો આ રોજની ક્રિયાઓ વિશે તમારે વિચારવાનું છે ત્યાર પછી તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ તો બાળ મિત્રો તમે જે રોજની ક્રિયાઓ વિશે વિચાર્યું તે અને તમે તમારા દાદા દાદી અથવા તો વડીલો પાસેથી જે જાણ્યું તે બંને સરખું છે કે અલગ અલગ એટલે કે તમારા દાદા દાદી અથવા તો વડીલોની અને તમારી બંનેની રોજની ક્રિયાઓ અને આહાર બંને સરખા છે કે તમને તેમાં કંઈક તફાવત જોવા મળે છે તો તમારે અહીંયા બંનેની સરખામણી કરીને તેના વિશે જણાવવાનું છે ત્યારબાદ તમને નીચે આપેલું છે કે યોગ્ય આહાર દરેક બાળકનો હક તમે બે બાળકો વિશે વાંચ્યું એક જયેશ કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી અને બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે તેઓને પણ પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર રહે છે પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે બાળ મિત્રો અહીંયા જણાવે છે કે આપણે બે બાળકો વિશે જાણ્યું જેમાં રશ્મિ અને જયેશ એક જયેશ છે કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી અને બીજી બાજુ છે રશ્મિ કે જેને દિવસનું એક સમયનું પણ જમવાનું સરખું મળતું નથી આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે એટલે કે તેમની સ્થિતિ રશ્મિ જેવી છે તેઓને પણ પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી તેઓ પણ રશ્મિની જેમ નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર રહે છે પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે પરંતુ આપણા દેશમાં અમુક પરિવારોની સ્થિતિ એટલી બધી નબળી છે કે તેઓ એક દિવસનું જમવાનું પણ સરખું મેળવી શકતા નથી તો ચાલો આવી જ એક વાત જાણીએ જે ઓડિશાના કાલહાંડી જિલ્લાની છે તમને અહીંયા એક ચિત્ર આપેલું છે અને નીચે લખેલું છે કે ગોમતી ત્રીસ વર્ષની છે ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા બાળ મિત્રો અહીંયા ગોમતી નામની એક સ્ત્રીની વાત છે કે જે ઓડિશાના કાલહાંડી જિલ્લામાં રહે છે અને તે એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે અને તેની સખત મહેનત માટે થઈને તેને થોડા જ પૈસા આપવામાં આવે છે એટલા ઓછા કે તેના પરિવાર માટે થઈને તે ચોખા પણ ખરીદી શકતી નથી અને થોડાક મહિનાઓ માટે તો તેને કાંઈ કામ પણ હોતું નથી તે સમયે તે જંગલમાંથી પાંદડા અને મૂળ ખાય છે આટલી બધી ખરાબ પરિસ્થિતિ ગોમતીની છે ગોમતીના બાળકો પણ ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે જેમ રશ્મિ રહેતી હતી અને થોડા વર્ષો પહેલાં ગોમતીના જે પતિ હતા તે પણ ભૂખથી મરી ગયા ત્યારબાદ તમને જણાવે છે કે કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે બાળ મિત્રો આ કાલહાંડી જિલ્લો એવો છે કે ત્યાં મોટા ભાગે ડાંગર પાકે છે ડાંગર એટલે કે ચોખા અને અહીંયાથી ચોખા બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે અને ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી પણ જાય છે બાળમિત્રો તમે ગોડાઉન એટલે શું તે જાણો છો તમારામાંથી મોટા ભાગના બાળમિત્રો તેના વિશે જાણતા હશે કે જેમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે તેવા ઓરડાને ગોડાઉન તરીકે ઓળખવામાં આવે છે તો જે આ કાલહાંડી જિલ્લો છે ત્યાં મોટા ભાગે ચોખા પાકે છે અને આ ચોખા પડ્યા પડ્યા ગોડાઉનમાં ક્યારેક બગડી પણ જાય છે પરંતુ કાલહાંડીમાં જે ગોમતી જેવા અન્ય ગરીબ લોકો છે તેઓને આ ચોખા નસીબ થતા નથી અને તેઓ ભૂખેથી મરે છે બાળમિત્રો આપણે નસીબદાર છીએ કે આપણે ત્રણ ટાઈમ પૂરતો સમતોલ આહાર મેળવી શકીએ છીએ પરંતુ આવા વિસ્તારમાં જે લોકો રહે છે તેમની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેઓ એક સમયનું પણ જમવાનું સરખું મેળવી શકતા નથી અને જેના લીધે તેઓ બીમાર જ રહે છે અને ક્યારેક તેઓ કુપોષણના લીધે મૃત્યુ પણ પામે છે કારણ કે તેઓ એક સમયનું પણ સરખું જમવાનું પ્રાપ્ત કરી શકતા નથી ત્યાર પછી આપેલું છે કે વિચારો અને ચર્ચા કરો તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી તેના માટે શા કારણો છે એટલે કે બાળ મિત્રો શું તમે એવા બાળકોને જાણો છો કે જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી એટલે કે ત્રણેય ટાઈમ જમવાનું મળતું નથી તો તમારે તેના વિશે અહીંયા જણાવવાનું છે અને કારણ પણ જાણવાનું છે કે શા કારણે તેઓને પૂરતું જમવાનું મળતું નથી તો આપણે તેના વિશે ચર્ચા કરી કે આવા જે બાળકો છે તેના માતા પિતા ખૂબ જ ગરીબ હોય છે અને તેઓ નાની મોટી મજૂરી કરે છે જેના તેમને ખૂબ જ ઓછા પૈસા મળે છે અને આ પૈસા પૂરતા હોતા નથી એટલે કે તે પોતાના પરિવાર માટે થઈને આ પૈસામાંથી પૂરતા પ્રમાણમાં અનાજ ખરીદી શકતા નથી અને જેથી તેઓને દિવસમાં એક સમયનું પણ જમવાનું સરખું મળતું નથી ત્યારબાદ તમને પૂછે છે કે તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં તો બાળમિત્રો મેં તમને ગોડાઉન એટલે શું તે સમજાવ્યું કે અનાજ સંગ્રહ કરવાના ઓરડાને ગોડાઉન તરીકે ઓળખવામાં આવે છે તો તમે આવું ગોડાઉન ક્યાં જોયું છે તેના વિશે તમારે અહીંયા જણાવવાનું છે બાળ મિત્રો અહીંયા આ પાઠ સ્વાદથી પાચન સુધી તે પૂરો થાય છે અને મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયો હશે આજના આ વિડીયોમાં આપણે સારો ખોરાક અને સારી તંદુરસ્તી તેના વિશે ચર્ચા કરી ત્યારબાદ આપણે ડૉક્ટર રૂચાના બે દર્દીઓ રશ્મિ અને જયેશ વિશે પણ જાણ્યું તેના પરથી આપણે યોગ્ય આહાર એટલે શું તે પણ શીખ્યા મેં તમને યોગ્ય આહાર કોને કહેવાય તે પણ જણાવ્યું ત્યાર પછી એક ત્રીસ વર્ષની સ્ત્રી ગોમતી વિશે પણ જાણ્યું અને આપણા દેશમાં આ લોકોની પરિસ્થિતિ કેવી છે તેના વિશે પણ જાણ્યું તેમજ અમુક સવાલ જવાબોની પણ ચર્ચા કરી તો બાળમિત્રો આવતા વિડીયોમાં હું તમને સૌની આસપાસ વિષયમાં પ્રકરણ ચાર કેરીઓ બારે માસ ત્યાંથી શીખવીશ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ